गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय कलरव, विषयांक छे प्रकरण चार। कयो छे प्रकरण चार? तो आवरे वरसाद, એટલે કે વરસાદને બોલાવવામાં આવે છે। તો આપણે બધા જ સ્વાપોથીમાં જોઈએ છે, તો બધા જ બાળકો પોતાના બેગમાંથી કલરવની સ્વાપોથી પેન્સિલ કાઢે અને કલર પણ કાઢે। કાઢી બધા બાળકો કલરવની સ્વાપોથી। કલરવની સ્વાપોથીમાં પેજ નંબર 63 પ્રશ્ન નંબર 24 કાઢે। પ્રશ્ન નંબર 24 પેજ નંબર 63 કાઢ્યું। એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, ટપકા જોડીને ચિત્ર બનાવો અને રંગ પૂરો। તમને અહીંયા ટપકા આપેલા છે, એ જોડીને ચિત્ર બનાવવાનું છે। ચિત્ર કેનું બને છે એ જોવાનું છે, પછી એ ચિત્રમાં તમારે બધાએ શું કરવાનું છે, કલર પૂરવાનો છે। જુઓ, બધા બેગમાંથી સ્કેલ અને પેન્સિલ બંને વસ્તુ લઈને કાઢે। તમને જ્યારે ચિત્ર કરવામાં આવે ત્યારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને જ ચિત્ર પૂર્ણ કરવાનું। પહેલો નંબર આપ્યો છે એક પછી બે, તો એક થી બે જોડો બધા સ્કેલ અને પેન્સિલના ઉપયોગથી, એક થી બે એટલે એક થી બે લઈ જવાનું જોડું। હવે બે, બે પછી ત્રણ, તો બે થી ત્રણ જોડે બધા, એક થી બે અને બે થી ત્રણ, બે થી ત્રણ પછી ત્રણ થી ચાર જોડો બધા, ત્રણ થી ચાર અને ચાર થી પાંચ, એક થી બે, બે થી ત્રણ, ત્રણ થી ચાર અને ચાર થી પાંચ જોડું। તો આ કેનું ચિત્ર બન્યું? ઘરનું બન્યું। શેનું બન્યું? ઘરનું બન્યું। હવે આમાં તમારે બધાએ રંગ પૂરવાનો છે, પણ રંગ કેવો પૂરવાનો છે? તમને મનપસંદ રંગ પૂરવાનો છે। તો બધા જ બાળકો પોતાના બેગમાંથી કલર કાઢે। હવે તમને મનપસંદ રંગ ઘરમાં પૂરો બધા। તમને જેવો કલર ગમે એવો જ કલર પૂરવાનો છે, મનપસંદ રંગ પૂરવાનો છે। પુરાઈ ગયો મનપસંદ રંગ? નો પુરાણો હોય ઉતાવળ રાખે પૂરવામાં? હવે આગળ જેને બાકી છે હોમવર્કમાં પૂર્ણ કરે ને પ્રશ્ન નંબર 25 જોવે। વસ્તુના નામમાં રહેલા ન, મ, ગ, જ, વ, ર, સ અને દ અક્ષરો ઓળખી તેની આસપાસ ગોળ કરો। એટલે તમારે શું કરવાનું છે, જ્યાં તમને આ ન, મ, ગ, જ, વ, ર, સ, દ આટલા અક્ષરો દેખાય, એ અક્ષરો ફરતે તમારે શું કરવાનું છે, ગોળ રાઉન્ડ કરવાનું છે। તો પેલું તમને કેનું ચિત્ર આપ્યું છે, કોણ કે છે કેનું ચિત્ર છે? મકાઈનું ચિત્ર છે। મ, કા અને ઈ, એમાં એક કોઈ અક્ષર છુપાયેલો છે? જુઓ તો છે ને, મ છે, જુઓ તો ન અને પછી મ, તો મ છે એટલે ગોળ રાઉન્ડ કરેલું છે બધાને।
એ રીતે આપણે જે અક્ષરો હોય એ અક્ષર ફરતે શું કરવાનું છે, બોલાવું કરવાનું છે. તે પછી આપણને કેનું ચિત્ર આપેલું છે, ગાજરનું આપેલું છે. જેનું ગાજર, તો એમાં જુઓ તો ઉપર આપેલા અક્ષરો છુપાયેલા છે. ગોતો તો અક્ષર ગ આપ્યો છે અને અહીં આપણને શું આપ્યું છે, ગાજરમાં ગ ને કાનો ગા આપ્યો છે. આપ્યો છે એટલે એમાં આવશે નહીં. પછી આપ્યું છે જ, તો ગ પછી જ છે. હા, તો ગ જ ઉપર ગો રાઉન્ડ કરો બધા. વ અને ર, તો ર આવે છે ગાજર, એમાં જ અને ર બંને આવે છે, તો ર ઉપર પણ ગો રાઉન્ડ કરે. તો કયા અક્ષરો છુપાયેલા છે ગાજરમાં, જ અને ર. કર્યું ગોળ રાઉન્ડ. હવે એની બાજુમાં આપણને દડાનું ચિત્ર આપેલું છે, આપેલું છે એમાં આપણને ઉપરના અક્ષરો છુપાયેલા છે. હોય તો ગોળ રાઉન્ડ કરો, તો પેલું ન આવશે નહીં, આવે મ નહીં, ગ નહીં, જ નહીં, વ નહીં, ર નહીં, સ નહીં અને દ. હા, દડા, તો એમાં દ છે, તો દ ઉપર ગોળ રાઉન્ડ કરે બધા. દ છુપાયેલો છે એમાં. એની પછી આપણને બીજું ચિત્ર કેનું આપેલું છે, સફરજનનું આપેલું છે. આપેલું છે એમાંથી ઉપરના કયા અક્ષરો છુપાયેલા છે, જે અક્ષરો છુપાયેલા હોય એની ફરતે આપણે શું કરવાનું છે, ગોળ રાઉન્ડ કરવાનું છે. તો પેલું આપ્યું છે સ. હા, જુઓ વર સ, એમાં છ છે એટલે કરો ગોળ રાઉન્ડ. પછી ફ તો નહીં આવે. પછી ર, હા આવશે, તો કરો ગોળ રાઉન્ડ. પછી જ આવશે, તો ગોળ રાઉન્ડ કરો બધા. અને ન છે, તો આવશે, તો એમાં ગોળ રાઉન્ડ કરો. આપણને સફરજનમાં કયા અક્ષરો છુપાયેલા છે ઉપરના, તો સ ર જ અને ન, આ ચાર અક્ષરો છુપાયેલા છે. એની પછી આપણને કેનું ચિત્ર આપેલું છે, વટાણાનું. કેનું? વટાણાનું. તો એમાં ઉપરના અક્ષરો છુપાયેલા છે, તો હા છે. ગોતો તો પેલું તો વ, તો છે, હા, તો કરો બધા ગોળ રાઉન્ડ. પછી ટા અને અણા, તો એમાં છે નહીં, તો એમાં કરવાનું નહીં. એની બાજુમાં આપણને કારેલાનું ચિત્ર આપેલું છે, આપેલું છે. તો કારેલામાં કોઈ અક્ષર છુપાયેલો છે, જુઓ તો કા રે અને લા બધાને માથે ઉપર બાજુમાં લીટા આવે છે, રેફ આવે છે. એક માત્ર રે આવે છે, કને કાનો કા આવે છે ને લને કાનો લા આવે છે. તો એમાં કોઈ અક્ષર છુપાયેલો છે નહીં, તો એમાં ગોળ રાઉન્ડ કરવાનો નહીં. થઈ ગયું બધાને? હવે બધા બાળકો પાછળનું પેજ ફેરવે. ફેરવું બધા એ પેજ. આપણે કલરવની સ્વાપોથીમાં પાઠ નંબર 4 આવરે વરસાદ, આપણે એ પાઠ પૂર્ણ થયો. અહીંયા આજે આપણે એનું પ્રવૃત્તિઓ જોવાની છે. તો પ્રવૃત્તિમાં છે પ્રશ્ન નંબર 1, તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? ચિત્રની પાસે ખરાની નિશાની કરો. એટલે કે તમને અહીંયા 4 ચિત્રો આપ્યા છે. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે, તમારે ઘરની અંદર કીધું છે, એટલે ઘરમાં ક્યાંથી પાણી આવે છે એની ઉપર તમારે શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. તો પેલું ચિત્ર આપણને આપેલું છે નળનું. બીજું ચિત્ર આપણને આપ્યું છે ડંકીનું. આ ડંકી ક્યાં હોય, તો જ્યાં ગામડે તમે જાઓ તો ગામડે ગામનો પાદર હોય ત્યાં ડંકી હોય, ત્યાં પાણી બધા ભરવા જતા હોય. તો નળ આપેલો છે, ડંકી આપેલી છે. ત્રીજું ચિત્ર આપ્યું છે કૂવાનું. તો કૂવો ક્યાં હોય, તો જ્યાં આપણે ગામડે જાવી ત્યાં ખેતર હોય, તો એ ખેતરમાં કૂવા હોય. અને ચોથું ચિત્ર આપણને આપેલું છે વરસાદનું, એટલે કે વાદળનું. તો કયા કયા આપણને ચિત્ર આપેલા છે, નળ, ડંકી, કૂવો અને વાદળ.
તો આ ચાર ચિત્રોમાંથી તમારા ઘરમાં ક્યાંથી પાણી આવે છે, કઈ વસ્તુમાંથી પાણી આવે છે તે તમારે કહેવાનું છે. તો પહેલું આપ્યું છે તમારા ઘરે જુઓ તો નળમાંથી પાણી આવે છે, ડંકીમાંથી પાણી આવે છે, કૂવામાંથી પાણી આવે છે કે વાદળમાંથી પાણી આવે છે. તો નળમાંથી પાણી આવે છે તમારા ઘરે, તો નળ ઉપર બધા ખરાની નિશાની કરો. કરી હવે પ્રશ્ન નંબર બે, ઉદાહરણ મુજબ અક્ષરો પૂર્ણ કરો. એટલે તમને અહીંયા અડધા અડધા અક્ષરો આપેલા છે તો આ અક્ષરો તમારે બધા શું કરવાના છે, પૂર્ણ કરવાના છે. શું કરવાનું છે, અક્ષરો પૂર્ણ કરવાના છે. તો પેલો અક્ષર આપેલો છે વ, પણ એમાં આપણને પૂરો કરીને આપ્યો છે, જો અડધો અડધો બાકી હતો એ પૂરો કર્યો. એવી રીતે બાજુમાં આપણને અક્ષર આપેલો છે પૂરો કરો, તો એ અક્ષર પૂરો કરવા આપણે શું કરશું, બાજુમાં લીટી કરશું. તે કયો અક્ષર બનશે, ન બનશે. તો બનાવો બધાય ન. બનો. એની બાજુમાં આપણને અડધો અક્ષર આપ્યો છે, બનાવો તો પૂરો કરો, તો કયો અક્ષર બની છે, દ. કયો બન્યો, દ. ન અને દ બન્યો. એની બાજુમાં આપણને આપ્યો છે અડધો, તો પૂર્ણ કરો, તો કયો અક્ષર બની છે, કયો અક્ષર બન્યો, મ. વ, ન, દ અને મ બન્યા. હવે નીચેના અક્ષર પૂર્ણ કરો, તો કયા બની છે, તો કયો અક્ષર બન્યો, ગ. એની પછીનો ત્રણેય અક્ષર બનાવો અને પૂર્ણ કરો, અને કયા અક્ષરો બને છે એ કહેવાનું છે મને. ર, સ અને જ. તો જ પૂર્ણ કરો બધા. અક્ષરો પૂર્ણ કર્યા તો તમને કયા કયા અક્ષરો મળ્યા, વ, ન, દ, મ, ગ, ર, સ, જ. થઈ ગયું, ન થઈ ગયું ઉતાવળ રાખે કરવામાં. થઈ ગયું. હવે બધા બાળકો બાજુના પેજ ઉપર વી આવે. પ્રશ્ન નંબર ત્રણ, ચિત્ર જોઈ નામ બોલો.
અને જેના નામમાં વ ર સ અને દ અક્ષરો આવતા હોય તેમાં રંગ પૂરો, એટલે તમારે શું કરવાનું છે, અહીંયા આપણને ચિત્ર આપેલા, ચિત્રના નામ બોલવાના, પછી એ નામમાં તમારે જ્યારે વ ર સ અને દ આ અક્ષરો છુપાયા હોય એ ચિત્રમાં તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે. તો પેલું કેનું ચિત્ર આપેલું છે, કબૂતર, તો એમાં છુપાયેલો છે ક બુ ત અને ર, તો ર છુપાયેલો છે ને, તો આમાં કબૂતરમાં તમારે બધાએ શું કરવાનું, રંગ પૂરવાનું. તો કબૂતરમાં બધા ખરાની નિશાની કરે, પછી આપણે કેનું ચિત્ર આપેલું છે, ચકલી, એમાં છુપાયેલા છે અક્ષર ચ ક લી, એમાં કોઈ અક્ષર છુપાયો છે નહીં, તો એમાં રંગ પૂરવાનો નહીં. એની બાજુમાં છે વા દ ળ, તો એમાં દ છુપાયેલો છે, હા, તો એમાં રંગ પૂરવાનો. તો વાદળમાં બધા ખરાની નિશાની કરે, એની બાજુમાં આપણને આપેલું છે સફરજનો, તો એમાં છુપાયેલો છે સ ફ ર જ ન, તો એમાં સ અને ર છુપાયેલો છે, તો એમાં ખરાની નિશાની કરો બધા. પછી હું જેમને જેમાં ખરાની નિશાની કરાવું એમાં તમારે બધાએ શું કરવાનું છે, રંગ પૂરવાનો છે. એની પછી આપણને કેનું ચિત્ર આપેલું છે, સસલું, તો સસલામાં છુપાયેલો છે, હા, સસલું, તો સ આવ્યો, તો ખરો ખરાની નિશાની. એની પછીનું ચિત્ર છે ઝાડ, તો એમાં છુપાયેલો છે કોઈ અક્ષર નહીં, તો એમાં રંગ પૂરવાનો નહીં. એની બાજુમાં બિલાડી, તો એમાં પણ રંગ પૂરવાનો નહીં, એમાં એક અક્ષર છુપાયેલો નથી. એની બાજુમાં કાગડો, તો એમાં પણ રંગ પૂરવાનો નહીં, કેમ, તો એમાં અક્ષર છુપાયો નથી. નીચે દાડમ, તો એમાં દ છુપાયેલો છે, હા, તો કરો ખરાની નિશાની. એની બાજુમાં છે કેળું, તો એમાં નહીં, કેરી, તો એમાં પણ નહીં, બેલણ, તો એમાં પણ નહીં, અને ડેડકો, તો એમાં હા દ છુપાયેલો છે, કરો ખરું. તો તમારે બધા કેમાં કેમાં કલર પૂરવાનો છે, કબૂતરમાં કલર પૂરવાનો છે, વાદળમાં પૂરવાનો છે, સફરજનમાં પૂરવાનો છે, સસલામાં પૂરવાનો છે, અને દેડકામાં રંગ પૂરવાનો છે. તો આ 1 2 3 4 5 આ 5 વસ્તુમાં તમારે બધાએ શું કરવાનું છે, રંગ પૂરક કરવાનો છે. પણ ક્યારે કરવાનો છે, હોમવર્કમાં, જેને ચોપડીમાં પેજ નંબર 63 64 અને 65 પરનું જે બાકી હોય તે પૂર્ણ કરવાનું છે, અને જે પેજ તમને આપવામાં આવે એ પેજ કલરવની ડબલ લીટીની પાકી નોટમાં એકવાર લખવાનું છે.